हेलो विद्यार्थी मित्रों, आज आपणे चेप्टर 9 केटला वखत में भाग 4 गुणाकारनो झाड पूरु करो। हवे अहीं आपणे गुणाकार आपेलो 10 ની સંખ્યા આપેલી છે, તો 10 એ કયા ઘડિયામાં આવે છે, એટલે કે કઈ બે સંખ્યાનો ગુણાકાર કરવાથી જવાબ 10 આવે તે અહીં આપણે વૃક્ષ આપેલું છે તે પૂર્ણ કરવાનું છે। तो जो 10 छे तो 2 5 10 થાય, 5 2 10 થાય ને 10 1 10 થાય। એવી રીતે આપણને અહીં 12 આપેલા છે, તો પહેલા તો 2 6 12, 3 4 12, 4 3 12 અને 12 1 12, આ બધી સંખ્યાનો ગુણાકાર કરવાથી જવાબમાં શું આવશે? 12। સમજ પડી? એવી રીતના અહીં 18 આપેલા છે, तो 18 क्या घड़िया में आवशे? 2 9 18, 6 13 18, 3 6 18 અને 18 1 18। સમજ પડી? પછી 35, તો 5 7 35, 7 5 35 અને 35 1 35। 24, 3 8 24, 6 4 24, 4 6 24, 12 2 24 અને 24 1 24। 36, 9 4 36, 4 9 36, 12 13 36, 3 ગુણ્યા 12 કરીએ તો પણ 36 અને 36 1 36। પછી 45 આપેલા છે, તો 5 9 45, 9 5 45, 15 13 45 અને 45 1 45। અહીં 80 આપેલા છે, તો અહીં આપણને જવાબ કરેલો આપેલો છે કે 8 ગુણ્યા 10 કરીએ તો 80 થાય, 4 ગુણ્યા 20 કરીએ તો 80 થાય, 2 ગુણ્યા 40 કરીએ તો 80 થાય, 1 ગુણ્યા 80 કરીએ તો 80 થાય અને 16 5 80 થાય। સમજ પડી બધાને? 4 બધા થઈને કુલ કેટલા છે? જો કબાટમાં 4 ખાના છે, 1 2 3 અને 4, દરેક ખાનામાં 5 પુસ્તકો છે, દરેક ખાનામાં કેટલા પુસ્તકો છે? 5। તો કબાટમાં કુલ કેટલા પુસ્તકો છે? તો કબાટને 4 ખાના છે, એક ખાનામાં 5 પુસ્તકો છે, તો શું કરવાનું? ગુણાકાર। મેં તમને ગયા વિડીયોઝમાં કીધું હતું કે એકની સંખ્યા આપેલી હોય, એટલે કે એકની કિંમત આપેલી હોય અને એક કરતાં વધારેનું શોધવાનું હોય તો શું કરવાનું? ગુણાકાર। તો જવાબ કેટલો આવ્યો? 20। એક શર્ટમાં 5 બટન છે, તો 3 શર્ટના કુલ કેટલા બટન? અહીં એક શર્ટના બટનની સંખ્યા આપેલી છે, શોધવાના છે કેટલાના? 3ના, તો શું કરવાનું? ગુણાકાર। એક શર્ટના બટનની સંખ્યા આપેલી છે, 3 શર્ટની ગોતવાની છે, તો શું કરવાનું? 5 ગુણ્યા 3, 5 તેરી 15। સમજ પડી? 4 પંખા છે, દરેક પંખાને 3 પાંખિયા છે, પાંખિયાની કુલ સંખ્યા કેટલી થાય? જુઓ, 4 પંખા છે, એક પંખાને કેટલા પાંખિયા છે? 3, તો 4ના 4 પંખાના કેટલા પાંખિયા થાય? એક પંખાની 3 પાંખિયા છે એવું આપેલું છે, 4નું શોધવાનું છે, તો 3 ગુણ્યા 4 બરાબર 3 ચોક 12। એક ખોખામાં 6 સફરજન છે, સમાય છે 7 ખોખામાં કેટલા સફરજન સમાય? હવે એક ખોખામાં 6 સફરજન સમાય એટલે એક ખોખામાં કેટલા સમાય તે આપેલું છે, 7નું શોધવાનું છે, તો 6 ગુણ્યા 7 બરાબર 6 7 42। સમજ પડી? 4 ત્રિકોણને કુલ કેટલા ખૂણા હોય? જુઓ, બધાને જ ખબર જ છે કે એક ત્રિકોણને કુલ કેટલા ખૂણા હોય? 3, તો 4ને કેટલા ખૂણા થાય? તો 1ને 3 હોય તો 4ને કેટલા? તો 4 ગુણ્યા 3 બરાબર 4 તેરી 12। સમજ પડી? હવે અહીંયા ગુણાકારના સત્યો, આપણને અમુકમાં રકમ આપેલી છે તો જવાબ લખવાનો છે, અમુકમાં
અહીંયા આપણને ખાલી ત્રણ આપેલા છે, તો બાજુમાં જે સંખ્યા આપણે લખવી હોય તે લખીને જવાબ શું આવે તે લખવાનું છે. તો જુઓ, 8 × 3 8 તેરી 24. હવે અહીંયા 3 આપેલા છે, તો બાજુમાં આપણે 9 લખીએ, 3 × 9 = 27. પછી 42 આપેલા છે, પછી શું આપેલું છે, 42 આપેલા છે, તો 6 ના ઘડિયામાં આવશે, 6 × 7 = 42. અહીંયા 40 આપેલા છે, તો 40 ક્યાં આવશે, 5 × 8 = 40. 6 ના ઘડિયામાં આવશે ને 54, તો 6 × 9 = 54. 5 ના ઘડિયામાં 35 ક્યાં આવશે, 5 × 7 = 35. 6 ના ઘડિયામાં 36 ક્યાં આવશે, તો 6 × 6 = 36. પછી 10 × આપણને જવાબ પણ નથી આપેલો ને બાજુની સંખ્યા પણ નથી આપેલી, તો જો અહીંયા આપણે 4 લખીએ તો 10 × 4 = 40. હવે 36 છે, તો 9 ના ઘડિયામાં 36 કઈ જગ્યાએ આવશે, 4 × 9 = 36. અને 28 છે, તો 7 ના ઘડિયામાં ક્યાં આવશે, 4 × 7 = 28. સમજ પડી બધાને? આવી રીતે તમે પણ આગળ બીજી સંખ્યા લઈને જવાબ અને ખાલી જગ્યા પૂરી શકો છો. 1 નો ઘડિયો. 1 વખત 1 એટલે 1 × 1 = 1. હવે 1 વખત 1 એટલે 1 નો ગુણાકાર 1 સાથે કરીએ તો જવાબમાં શું આવે, 1. 1 એ તટસ્થ સંખ્યા છે. તટસ્થ સંખ્યા એટલે કે 1 ને તમે કોઈ પણ સાથે ગુણો તો જવાબમાં તે સંખ્યા પોતે આવે. 1 × 100 કરીએ તો જવાબમાં શું આવશે, 100. 1 × 500 કરીએ તો જવાબમાં શું આવશે, 500. 1 × 2 કરીએ તો જવાબમાં શું આવશે, 2. 1 × 20 કરીએ તો જવાબમાં શું આવશે, 20. કોઈ પણ સંખ્યાને તમે 1 સાથે ગુણો તો જવાબમાં શું આવે, તે સંખ્યા પોતે. જે સંખ્યાનો ગુણાકાર તમે 1 સાથે કરો તો તે જ સંખ્યા જવાબમાં આવશે. અને હા, જે સંખ્યાનો ગુણાકાર તમે 0 સાથે કરો, અહીંયા તમે 20 × 0 કરો તો જવાબમાં શું આવશે, 0. 55 × 0 કરો તો જવાબમાં શું આવશે, 0. એટલે યાદ રાખવાનું કે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર તમે 1 સાથે કરો તો જવાબમાં તે સંખ્યા પોતે આવશે, અને કોઈ પણ સંખ્યાનો ગુણાકાર તમે 0 સાથે કરો તો જવાબમાં શું આવશે, 0. સમજ પડી? 1 સાથે કરો તો જવાબમાં તે સંખ્યા જ લખી નાખવાની, અને 0 સાથે ગુણાકાર થાય તો જવાબમાં 0 થઈ જાય. સમજ પડી? 3 વખત 1 એટલે 3 × 1 = 3. 4 વખત 1 એટલે 4 × 1 = 4. 1 નો ઘડિયો તો બધાને આવડે છે. હવે 5 વખત 1 એટલે 5 × 1 = 5. 6 વખત 1 એટલે 6 × 1 = 6. 7 વખત 1 એટલે 7 × 1 = 7. અને 8 વખત 1 એટલે 8 × 1 = 8. એવી રીતના તમે અનેક સંખ્યા સાથે તમે 1 નો ગુણાકાર કરો તો જવાબમાં શું આવશે, 1. અહીંયા તમે 55 વખત 1 એટલે 55 × 1 = 55. સમજ પડી? જવાબમાં તે સંખ્યા પોતે આવે. સમજ પડી બધાને?